આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આજના દિવસનો બીજો વિડિયો વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ. સ્વાધ્યાય 6.1 ક્વેશ્ચન 6, નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો. હવે તમને યાદ હોય તો ગયા વિડિયાની અંદર આપણે બે કોયડા ઉકેલ મેળવ્યો હતો. આ ત્રીજો કોયડો છે, આ ત્રીજો કોયડો છે, ખૂબ જ ઈઝી છે. આ વખતે તમને થોડુંક મારે વિચારવા માટે સમય આપવો છે. કોયડો જોવો અને વિચારો. ચાલો પછી હું શરૂ કરું. 20 સેકન્ડ નો સમય આપું છું. થોડુંક વિચારો એટલે તમને આવડી જશે. શું આમાં ખાલી જગ્યામાં જવાબ આવશે એ આપણે વિચાર કરવાનો છે. તમારો સમય પૂરો થાય છે, ચાલો સમજાવું. પ્રથમ થી શરૂ કરું છું, પહેલેથી જ. 1 નો વર્ગ + 1 2 નો વર્ગ + 2 નો વર્ગ = 3 નો વર્ગ. આમાં નથી સરવાળો મારે કરવાનો કે નથી મારે કોઈનો વર્ગ કરવો, બરાબર છે. ઓનલી આ 3 એક્ઝામ્પલ થી મારે ચોથા ખાલી જગ્યાનો જવાબ મેળવવો છે. 1 નો વર્ગ + 2 નો વર્ગ + 2 નો વર્ગ = 3 નો વર્ગ. પેલા એક્ઝામ્પલ ની અંદર નહીં સમજે, બીજું જુઓ. જુઓ પછી પેલું સમજાવું છું. આ 2 નો વર્ગ છે + 3 નો વર્ગ, એટલે અહીંયા આ બંનેનો ગુણાકાર થયો, 2 2 3 6, અહીંયા 6 મળ્યા, બરોબર. પછી 6 માં તમારે હંમેશા એક અંક ઉમેરવાનો છે, 6 ને 1 7. એવી જ રીતે આમાં જુઓ, 3 4 12 12 મળ્યા, 12 માં એક અંક ઉમેરવાનો છે એટલે 13. આ ત્રણેયનો જવાબ આપણને 13 નો વર્ગ મળે. આમાં જુઓ, 4 5 ને 20, અહીંયા 21 ઓલરેડી છે, તો અહીંયા શું આવી ગયું, 20 નો વર્ગ, બરાબર છે. હવે તમે પેલું એક્ઝામ્પલ જુઓ, 1 નો વર્ગ + 2 નો વર્ગ. 2 1 2, એટલે 2 મળ્યા, 2 માં 1 ઉમેરો એટલે 3, બરાબર. પછીનો જવાબ 3 નો વર્ગ. હવે આમાં જુઓ, 30 છે, તો 5 નો ગુણાકાર કોની સાથે કરશું તો 30 મળશે, 6 સાથે, બરાબર. 5 નો વર્ગ + 6 નો વર્ગ = 30. 30 ને 1 31. ચાલો આ ખાલી જગ્યામાં શું આવશે, આ બંને સંખ્યાનો ગુણાકાર, 6 7 42. 42 નો વર્ગ, 42 માં 1 ઉમેરશો એટલે 43. તો છે સરસ મજાના આપણા કોયડા ઉકેલ આપણે પૂરા કર્યા. પરીક્ષામાં પૂછાય તો તમને આવડશે, ખૂબ જ ઈઝી છે. ઉપરના એક્ઝામ્પલમાં થોડુંક વિચારી અને તમારે જવાબ આપવાના હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન 7, સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. લ્યો, સરવાળોની ક્રિયા કરવાની નથી અને સરવાળાનો જવાબ લાવવાનો છે. આ 1 છે, આ ચિકચાક છે. 1 + 3 + 5 + 7 + 9, એટલે મને એમ લાગે છે કે ક્રમિક એકી સંખ્યા છે. 1 પછી 3 આવે એકી સંખ્યા, પછી 5 આવે, પછી 7 આવે, પછી 9 આવે, બરાબર, એકી સંખ્યા છે. તો ક્રમિક એકી સંખ્યાનો સરવાળો ખૂબ જ ઈઝી છે, બરાબર. તમારે સંખ્યા ગણવાની, 1 2 3 4 5, સીધો 5 નો વર્ગ = 25. લ્યો છે એકદમ સહેલો. હવે આનો તમે સરવાળો કરશો તો 25 જ થશે. જુઓ, 1 ને 3 4 4 ને 5 9, 9 માં 7 ઉમેરો તો 16, અને 16 માં 9 ઉમેરો તો 25. એવો સરવાળાની ક્રિયા વિના ખબર પડી, સીધું સંખ્યા ગણવાની. 1 2 3 4 5 6 7 8 9 અને 10. શું કરવાનું, 10 નો વર્ગ. 10 નો વર્ગ આપણને આવડે છે, 10 × 10 = 100. હવે આ બધાનો તમે સરવાળો કરશો તો પણ 100 જ થશે, પણ સરવાળો કરવાય નહીં. સરવાળો કરો એ આપણી મૂર્ખતા છે, બરાબર છે. આપણને સીધો જવાબ મળતો હોય તો આપણે સરવાળાની લાંબી પ્રક્રિયા કરવાની નથી. અને તમને 1 માર્કમાં પૂછાય, જેથી જો તમે સરવાળો કરવા જશો તો 10 એક મિનિટનો સમય જશે, બરાબર છે. તો 1 માર્ક માટે આપણે એવી બધી પ્રક્રિયા ન કરવાની હોય, સીધો જવાબ છે આપણને આવડવો જોઈએ. ત્યાર પછી ત્રીજો, કેટલો બધો સરવાળો કરવા જશો ક્યાંક ને ક્યાંક ભૂલ થાય સરવાળામાં, અથવા તો સમય બગડે,
પરીક્ષામાં પેપર અધૂરું રહે એના કરતાં સીધી રીતે આપણને ખબર પડશે. સંખ્યા ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. શું છે? 12 નો વર્ગ. એટલે ઘણા એવું વિચારશે 12 × 2 = 24. હજી વર્ગને વર્ગમૂળમાં કહું છું કે ભૂલ ના કરતા, 12 નો વર્ગ એટલે શું થશે? 12 × 12. જવાબ આવશે 144. ગુણાકાર કરીએ, 0, 2, 1, 2, 2, 1, 1, 1, 1, 2, 2, 4, 2, 1, 2, 0, + 4, 4, અને 1, 144 જવાબ આવશે. જો તમને 12 નો વર્ગ યાદ ન હોય તો 12 × 12 કરવાના છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 20 વર્ગ છે એ દરેક વિદ્યાર્થી પાકા કરી લેશે, કારણ કે આપણે આ 9મું અને 10મું બંને ધોરણમાં ઉપયોગી છે. ચાલો ક્વેશ્ચન નંબર 8 જોઈએ. બરાબર, 49ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. આમાંથી જે આ કર્યું છે એનું આપણે ઉલટું કામ કરવાનું છે. આમાં આપણે જે જવાબ મેળવ્યો છે એ ઓલરેડી જવાબ આપી દીધો છે, 49. બરાબર છે, તો આપણે એને 7 એકી સંખ્યા તરીકે દર્શાવવાનું છે. તો 7 એકી સંખ્યા કીધું છે, કેટલી સંખ્યા? 7. તો તમને 7 એકી સંખ્યા લખતા આવડે જ. પહેલેથી શરૂ કરવાનું છે, ક્રમિક 1 + 3 + 5 + 7 + 9. કેટલી સંખ્યા થઈ? 5 થઈ, + 11 + 13 થઈ ગઈ 7. 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 એટલે 7 નો વર્ગ, 7 નો વર્ગ એટલે 49 થઈ ગયો. 49. બરાબર, આ આપણો જવાબ છે. ત્યાર પછી 121ને 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. 121ને 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો આપણે 11 એકી સંખ્યા લખવાની છે. બરાબર, 11 લખીશું એટલે 121 મળશે. એકી સંખ્યા લખો, 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 અને 21. બરાબર, ગણી લ્યો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 થઈ ગયું. 11 એટલે 11 નો વર્ગ, 11 નો વર્ગ એટલે 121. બરાબર છે, એટલે આ સ્ક્વેર છે એ કરવાનું નથી. જવાબ આપણો આ છે, સરવાળા તરીકે દર્શાવવાનું હતું. બરાબર, એટલે આપણે સરવાળા તરીકે 11 એકી સંખ્યા લખી, નહીં કે 11 સુધી. ખાસ યાદ રાખજો, 11 એકી સંખ્યાઓના સરવાળા, 11 એકી સંખ્યા લખવાની છે, 11 સુધી નહીં, 7 સુધી નહીં, 7 એકી સંખ્યા લખવાની છે તો જ 49 મળશે. 11 એકી સંખ્યા લખશો તો જ 121 મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આજના દિવસે આ બે મહત્વના ટોપિક, એક કોયડા ઉકેલ છે અને સરવાળાની ક્રિયા વિના આપણે સરવાળનો જવાબ મેળવ્યો છે. તો આજનું હોમવર્ક અને CW બંને આમાંથી જ આપવું છે. આ તમારું પ્રથમ પેજ છે એ HW છે, પ્રથમ પેજ HW છે. વિડીયો સ્ટોપ કરીને લખી લેજો, અથવા તો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો આ દરેકના જવાબ તમારે મોઢે લખવાના છે ટેક્સ્ટ બુકમાંથી. અને આમાંથી લખો તમારે પહેલાં ખાલી જગ્યા લખવાની, બરાબર છે, ખાલી જગ્યા દર્શાવી દેવાની, જવાબ છે એ દરેકના મોઢે લખવાના છે. ત્યાર પછી CW, આજનું સેકન્ડ વિડીયો, અહીંયા CW લખો છું, CW, આ સેકન્ડ વિડીયોમાં આખું પેજ છે એ લખવાનું છે. ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુકમાંથી જ લખવું, કારણ કે આમાં તો જવાબ લખાઈ ગયા છે. અને ખાસ ધ્યાન રાખવું કે દરેક વસ્તુ આપણને આવડે, કંઈ પણ ન સમજાતું હોય આ બંને વિડીયોમાંથી, તો 5 વાગ્યા પછી મને ફોન કરી અને પૂછજો. બરાબર છે, ચાલો વિદ્યાર્થી મિત્રો, CW અને હોમવર્ક બંને તમને આપી દીધું છે. અત્યારે તમે CW લખી અને મોકલવાનું છે, અને HW સાંજે 8 વાગ્યા સુધીમાં મોકલવું. આભાર.